गुड मॉर्निंग दुरन अज्ञा विद्यार्थी मित्रों लास्ट पीरियड में आपणे व्यक्ति खाता विषय तमे टेक्निक फॉर्म्युला आपेली आई होप के तमे बधा सरस रीते तैयार करी दीधो हशे। दीकराओ आजे आपणे खाताना प्रकार में बीजो अने त्रीजो टॉपिक खाताना प्रकार आपणे जे वात करी दी जेमां पहेलुं लीधेलुं व्यक्ति खातु आजे आपणे माल मिलकत खाता अने उपज खर्च खाता ने फॉर्म्युला जोईशुं। ओके दीकराओ आ ट्रिक आ टेक्निक जो तमे तैयार करी दीधी तो हवे पछी दरेक प्रकरण तमारी मुठ्ठीमां छे दरेक प्रकरण तमारे ईजी थई जशे दीकराओ। ओके अने जे विद्यार्थी मित्रोए आगळना वीडियो न जोया होय तो डिस्क्रिप्शन नी अंदर लिंक मूकी छे एंड वेरी वेरी इम्पोर्टेंट टॉपिक चैप्टर नंबर वन अकाउंट में चैप्टर नंबर वन फरजियात जोवुं पड़े। ओके नहीं तो तमने कशु एक पण शब्द में खबर नहीं पड़ी जे विद्यार्थी अकाउंट पहलु चैप्टर गयु एने एक पण शब्द में खबर ना पड़े आटलू याद रखो बराबर। हूँ तो खाली चैप्टर पहलू कहू छू पण एक्चुअली अकाउंट चैप्टर पहलू बीजू बंने इम्पोर्टेंट छे पहलू बीजू आवड्यू आमां केवुं छे बीजो चैप्टर पहला पर डिपेंड छे तीजो चैप्टर बीजा पर डिपेंड छे चौथो चैप्टर आगळना बे चैप्टर पर डिपेंड छे એટલે બધા ચેપ્ટર એકબીજા ઉપર ડિપેન્ડ છે એટલે કઈ ચેપ્ટર જોવા દીધા મિસ ના કરાય પણ પહેલા બે ચેપ્ટર પહેલા બે પ્રકરણ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓકે ફોર યુ સો લેટ્સ સ્ટાર્ટ માલ મિલકત ખાતા। હવે જે વિદ્યાર્થી પહેલી વખત વિડિયો જોઈ રહ્યો છે માલ માલ એ શું ચીજ ખબર નહીં હોય તો દીકરાઓ એ માલ છે ખરીદ છે દ્રશ્ય અદ્રશ્ય આ બધું શું છે પાવડી બધું तो पहला दीकराओ प्रकरण एक अने प्रकरण बे पहला परफेक्ट जोई लो समय मले ते प्रमाणे अने पछी आ तैयार करो दीकराओ। ओके चलो सेकंड नंबर माल मिलकत खाता बराबर इमां आपणे बे भाग पाडीशुं माल अने मिलकत जो माल अने मिलकत तो मालना खाता अने मिलकतना खाता बे ज छे। मालना खातामां जो माल એટલે મેં તમને પહેલા જ કીધું કે વેપારી જે વેપાર કરે છે જે વસ્તુની ખરીદ વેચાણ કરે છે એ વસ્તુ એના માટે માલ કહેવાય તો હું શબ્દ કયો બોલ્યો ખરીદ વેચાણ તો માલના ખાતા છે ખરીદ ખાતું જે માલ ખરીદે તે ખરીદ ખાતું ખરીદ પરત ખાતું એટલે ખરીદ માલ પાછો આપ્યો વેચાણ ખાતું વેચાણ પરત ખાતું એટલે વેચાણ માલ પરત આવ્યો અને કોઈ પણ રીતે ગયેલ માલનું ખાતું આખી બળી ગયેલ માલ ચોરીથી ગયેલ માલ વરસાદથી પડી ગયેલ માલ અકસ્માતમાં નાશ પામેલ માલ તો કોઈ પણ રીતે ગયેલો માલ તો આ પાંચ ખાતા જે છે એ માલના ખાતા છે। ઓકે ખરીદ ખાતું વેચાણ ખાતું ખરીદ પરત વેચાણ પરત અને કોઈ પણ રીતે ગયેલો માલ મિલકતના ખાતા હવે આના સિવાય છે એ બધું મિલકત પણ છતાં પણ હું તમને જો મસ્ત સ્ટેપ કરીને આપ્યા છે છે પ્રકાશ આ માટે કેટલી મહેનત કરે છે મેં તમને બોલી ભાગ પાડીને આપ્યા છે કોઈ કન્ફ્યુઝન જ ના થાય તો પહેલું છે દ્રશ્ય મિલકત દ્રશ્ય મિલકત દ્રશ્ય દ્રશ્ય જેને જોઈ શકાય જમીન મકાન યંત્રો ફર્નિચર આને તમે જોઈ શકો છો સ્પર્શી શકો છો એ દ્રશ્ય મિલકત પહેલા છે તો બધું આવી ગયું અદ્રશ્ય મિલકત કે જેને જોઈ શકાતી નથી સ્પર્શી શકાતી નથી છતાં પણ મિલકત છે પાઘડી પેટન્ટ કોપીરાઇટ ટ્રેડમાર્ક આ બધું ડીપમાં પછી ક્લાસમાં સમજાવીશ ઓકે તો પાઘડી આ મોસ્ટ ટાઈમ પરીક્ષામાં 100% પૂછાય ઓકે કે અદ્રશ્ય મિલકત તો જણાવો તો પાઘડી પેટન્ટ કોપીરાઇટ ટ્રેડમાર્ક બે બાકી છે ફ્રેન્ચાઇઝીસ અને લાયસન્સ મેં પહેલા ચેપ્ટરમાં टाइपिंग करी लखेलू छे જોઈ લેજો ઓકે રોકાણ કંપનીના શેરમાં રોકાણ રિલાયન્સ શેરમાં રોકાણ બરાબર પછી રિલાયન્સ શેરમાં રોકાણ ત્યાર પછી વિકાસ પત્રોમાં રોકાણ તો આ રીતનું રોકાણ હોય ડિપોઝિટ ડિબેન્ચરનું ખાતું આ બધું શું છે રોકાણો છે
ત્યારબાદ મિત્રો ચાલુ મિલકતો ચાલુ મિલકતોમાં આવશે રોકડ શિલ્લક બેંક શિલ્લક દેવાદારો લેણી ઊંડી જો હવે દેવાદારનો દે તો લેણી ઊંડીનો લે ઓકે ભૂલથી લેણદારના લેણદારના લખતા દેવાદારો લેણી ઊંડી ડેડ સ્ટોક એટલે જે વજનિયા માપિયા તોલિયા હોય જે વજન કરવા માટે એને ડેડ સ્ટોક કહેવાય ઢોર ઢાંકર એટલે તબેલો રાખે છે ગાય ભેંસો ઘોડા ને બધું તો ઢોર ઢાંકર કરવા માટે મિલકત છે ટેશને સ્ટોક સર તમે કેમ હશે આ ટેસ્ટ સ્ટોક જોઈને યાદ કરો મેં તમને લાસ્ટ વીડિયોમાં શું કહ્યું કે જ્યારે આપણે માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતા શીખીશું ત્યારે ટેશનરી હું તમને ડીપમાં સમજાવીશ તો વ્યક્તિ ખાતામાં આપણે ટેશને સ્ટોર્સ ટેશને સ્ટોર્સ લખેલું યાદ છે ટેશને સ્ટોર્સ આવે તો વ્યક્તિ ખાતું ટેશને સ્ટોક આવે તો માલ મિલકત ખાતું અને ટેશનરી ખર્ચ આવે સ્ટેશનરી ખર્ચ આવે ઉપજ ખર્ચ ખાતું ફરી સમજાવી દઉં સ્ટેશનરી સ્ટોર્સ 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 એટલે દુકાન સ્ટેશનરી સ્ટોર્સ આવે તો વ્યક્તિ ખાતું સ્ટેશનરી સ્ટોક આવે તો માલ મિલકત ખાતું કારણ કે સ્ટોક છે સ્ટોક મિલકતમાં આવે અને સ્ટેશનરી આવે તમે દુકાનમાં તો જાઓ છો સ્ટેશનરી ખરીદવા તો સ્ટેશનરી આવે સ્ટેશનરી ખર્ચ પણ કહેવાય તો ઉપજ ખર્ચ ખાતું ઓકે નેક્સ્ટ ઉપજ ખર્ચના ખાતા તો એમાં બે ભાગ પડશે ઉપજ અને ખર્ચ તો ઉપજના ખાતા મળેલ આવકનું ખાતું કોઈ પણ મળેલ મળેલ દલાલી ખાતું મળેલ ભાડાનું ખાતું મળેલ પગાર તો ખર્ચમાં આવી મળેલ કમિશનનું ખાતું ક્લિયર એવી રીતે મળેલ વટાવનું ખાતું એટલે કોઈ પણ મમરાનો મ મળેલ આવેલ એમ દિલો ઉપજ થઈ ભાઈ ઉપર ઉપર વ્યાજ એ આપણી ઉપજ છે ભાગીદારી શીખાઉ ઉમેદવારનું પ્રીમિયમ શીખાઉ ઉમેદવારનું પ્રીમિયમ એટલે કે જે ઉમેદવાર હોય જે શીખતો હોય એનો જે પ્રીમિયમ ભરવું પડે તે પણ દીકરાઓ શીખાઉ ઉમેદવાર પ્રીમિયમ મળે છે આને બી એમાં તમે આવશે એન્ટિસિપિન પ્રીમિયમ આવશે એન્ટિસિપિન પ્રીમિયમ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ઓકે યાદ રાખજો ખર્ચના ખાતા ઉપર તરીકે ખર્ચના ખાતા જોઈએ ચૂકતું એ ચૂ યાદ આવ્યું મેં સ્ટાઈલ પર બધું સમજાવ્યું છે પણ તમે ધ્યાન જ આપતા નથી ને ઓકે તો ચૂકવેલ ખર્ચ ચૂકવેલ પગાર ખાતું ચૂકેલ ભાડું ચૂકેલ દલાલી ચૂકેલ પરચુરણ ખર્ચ એ કોઈ પણ ચૂકેલ ખર્ચ હોય તો ખર્ચના ખાતા એટલે કે મજૂરી ટાટાપાલ એવું કોઈ જરૂર નહીં કે ચૂકવેલ શબ્દ લખેલો હોય મજૂરી લખ્યો હોય મજૂરી ખાધું તો મજૂરી ખર્ચ છે ટાટાપાલ ખર્ચ છે ડેમરેજ આપેલ વટાવ હવે જો દીકરાઓ મળેલ વટાવ ઉપજમાં આવે આપેલ વટાવ ખર્ચમાં આવે મેં બે ભાગ પાડે છે પણ તમારે તો આપણે તો અત્યારે યાદ રાખવાની જરૂર નહીં તમારે ખાલી એક જ ટાઈટલ ઉપજ ખર્ચના ખાતા બધું અંદર આવે ઓકે આ તો મેં જે વંશ્યા છે જેને એકાઉન્ટ પાવરફુલ કરું છે એના માટે મેં બધા અલગ અલગ ભાગ પાડ્યા છે દ્રશ્ય મિલકતો કઈ અદ્રશ્ય કઈ રોકાણો કયા એના માટે હું ડીપમાં સમજાવું છું જેને એકાઉન્ટ પરફેક્ટ કરું છે જે ઉચ્ચ હાઈ ડિગ્રીમાં જવું છે એના માટે બેંક ચાર્જિસ જો આ બેંક શિલ્લક છે બેંક શિલ્લક મિલકત કહેવાય જ્યારે બેંક ચાર્જિસ ખર્ચ કહેવાય ઓકે બેંક ચાર્જિસ ખર્ચ છે મૂલ્ય વૃદ્ધિ વેરો ટેક્સ તો ત્રીજો ચેપ્ટર આવશે આખું જીએસટી સી જીએસટી મૂડી પર વ્યાજ જે ઉપર પર વ્યાજ છે તે મૂડી પર વ્યાજ ઘસારો મિલકત ઉપર ઘસારો લાગે બરાબર પહેલા ચેપ્ટર બધું જ આવી ગયું દીકરાઓ માટે કહું છું પહેલા ચેપ્ટર બધા પારિભાષિક શબ્દો આવી ગયા છે પહેલું ચેપ્ટર ઇઝ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેશનરી નું સમજાય દીધું સ્ટેશનરી ખર્ચ છે એટલે ઉપજ ખર્ચમાં આવે અને કોઈ પણ રીતે થયેલ માલને નુકસાન કોઈ પણ રીતે માલ ગયેલ માલ નું ખાતું ગયેલ માલ હોય તો માલ મિલકત ની અંદર આવી અને કોઈ પણ રીતે માલને થયેલું નુકસાન હોય તો ઉપજ ખર્ચમાં આવે સર કેવી રીતે એક્ઝામ્પલ આપો આપીશ વેઇટ
एग्जाम्पल वर्षा थी पलड़ी गयेल माल, गयेल माल माल मिलकत, वर्षा थी माल ने थे नुकसान, नुकसान उपज खर्च। ओके सेकंड नंबर आपथी बरी गयेल माल, माल आपथी बरी गयेल माल, आपथी माल ने थे नुकसान, नुकसान खलाई गयो। आई होप के तुमने सरस रीते टॉपिक समझाई गया से दिख रहा हो, कंप्लीटली बद्दल ने आवड़ी गयो। अबे आ टॉपिक पर कंप्लीट सारा सक्सा थी नोटबुक में लिखी दो, तैयार कर दो, अरे जे त्रण खाता पर सीख्या व्यक्ति खातु आगना वीडियो में तो मैनेजर खाता उपज खर्च खाता, हवे आना पर आपणे आवता पीरियड में वर्गीकरण करीशु। हूँ तमने कोई पण एक टॉपिक आपीश, एग्जांपल रोकाणो, तो तमारे कहेवानुं हाँ चा माल मिलकत, हूँ एम कहीश खरीद खातु तो तमारे कहेवानुं माल मिलकत, हूँ एम कहीश मारेल वटाव तो उपज खर्च, प्रकाश भाई नुं खातु व्यक्ति खातु, तो आता पेड़ में अपने हमें वर्गीकरण दाखला लेंगे। ओके तो हम स्क्रीनशॉट ले लो और पहले सरस रीते नोटबुक में लिखी दो, अरे जे आप क्लास ना विद्यार्थी मित्रों छे एमने पण कही दऊं आ वीडियो नी पाछळ आनो स्क्रीनशॉट अलग आप्यो पण छे, क्लियर, तमे वीडियो पूछ के पछी लखी सको छो। आई होप के तमे सरस रीते घरे मेहनत करता हो एवी हूँ आशा राखुं छुं, અને દીકરાઓ કરજો, આ તમારા બેઝિક છે, પાયા સ્વરૂપમાં છે, કારણ કે આ જો આવશે તો આના પછીના બધા ચેપ્ટરો તમારે મુઠ્ઠીમાં છે, નહીં તો દીકરાઓ તકલીફ પડશે। હું તમને અત્યારે એ માટે કહું છું, લોકડાઉનનો સમય છે, તમે ઘરે છો એટલે બેટા ઘરે રહીને પણ વ્યવસ્થિત મહેનત કરો। ઓકે બાય, સી યુ। मित्रों आ वीडियो लाइक करो अने जो सब्सक्राइब न करी होय तो हाल ज सब्सक्राइब करो अने बेल आइकॉन पर क्लिक करो जेथी मारी नवी वीडियो तमारा सुधी सौथी पहला पहुंचे। आ वीडियो तमारा ग्रुप में तमारा मित्रों ने जरूर शेर करजो।